પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે જેઓ અવારનવાર પોતાના નિવેદનો માટે હેડલાઇન્સમાં રહે છે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને હિન્દુ દુકાનદારોને તેમની દુકાનો પર તેમના નામ લખવાની અપીલ કરી છે. તેમણે લખ્યું, હું દરેક હિન્દુઓને અપીલ કરું છું કે તેઓ તેમની દુકાનો અને સંસ્થાઓ પર તેમનું નામ લખે. હવે જે નામ લખે છે તે હિન્દુ છે અને જે નામ નથી લખતો તે હિન્દુ નથી. તમારું નામ લખતા તમને કોઈ રોકી શકશે નહીં, કારણ કે દેશ તમારો છે. પછી દરેક સમજુ છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતા દુકાનદારો અને કાર્ટ વિક્રેતાઓને તેમની દુકાનો આગળ નેમ પ્લેટ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશમાં પણ ઉજ્જૈનમાં દુકાનદારોને તેમની દુકાનો આગળ નામ લખવાની સૂચના આપવામાં આવી હતી. તેમ ન કરવા બદલ દંડ વસૂલવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે દુકાનદારને તેની ખાદ્ય ચીજોની યાદી આપવા માટે કહી શકાય છે, પરંતુ નેમ પ્લેટ લગાવવા માટે દબાણ કરી શકાય નહીં. જે બાદ કોંગ્રેસના નેતાઓએ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રજ્ઞાસિંહ ઠાકુર પોતાને સુપ્રીમ કોર્ટથી ઉપર માને છે અને સમાજમાં નફરતનું વાતાવરણ બનાવવા માંગે છે. તેમણે સરકાર અને કોર્ટ પાસે આવા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ દેશે નફરતને નકારી કાઢી છે, હવે આ દેશ બંધારણથી જ ચાલશે